આજકાલ બહેનો વિચારે છે કે અમે કે અમને ઘરમાંથી કાઢી મૂકશે ના અને તે, તો એના માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે ફેમિલી મેમ્બર્સ છે, જે દીકરી દીકરા દીકરી છે એટલે ફાધર છે, એમને એમની દીકરીઓને ભણાવો. મેં તો હંમેશા કહું છું પોતાના પગ પર ઊભા કરો, ભલે નાની મોટી જોબ કરે, પણ દેટ વિલ હેલ્પ હર ટુ ગેટ કોન્ફિડન્સ, ગેઇન કોન્ફિડન્સ ઇન હરસેલ્ફ. એટલે પરણો, પરણાવો, એમાં કોઈ ડાઉટ નથી, પણ પરણ્યા પછી બી એને પોતાને જાતને કોન્ફિડન્સ છે કે અગર આ કાલ ઉઠીને મને કંઈ બી પ્રોબ્લેમ થાય છે, મને કંઈ પ્રેશર થયે છે, મારી જોડે કંઈક કંઈક ખોટા એ કરાવે છે, તો શી કેન સ્ટેન્ડ ઓન હરસેલ્ફ એન્ડ શી કેન વોઇસ હર ઓપિનિયન. એટલે મારે હંમેશા કેવું છે, એટલું બીજી પોઈન્ટ બી હંમેશા કહું છું કે બહેનોને આજની તારીખમાં આપણે જે તમે અત્યારે એનજીઓના કામો કરો છો, તો ધેર શુડ બી લોટ ઓફ અવેરનેસ એન્ડ સેલ્ફ રિયલાઇઝેશન ઇન વુમેન સો દેટ ધે કેન સ્ટેન્ડ અપ ઓન ધેર ફીટ. એ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે. રુઝાન જે જે વાત કરી કે આવી રીતે જે પત્નીઓ છે તેને કાઢી મૂકવામાં આવે છે, તો આ જે કાઢી મૂકવામાં આવે છે તો એના માટે પત્ની કોઈ કાયદાકીય જોગવાઈ કરી શકે? કરી કાયદાકીય કોઈ એક્શન? બહુ જોગવાઈઓ છે. જો આખો ડોમેસ્ટિક વાયલન્સ નો કાયદો છે જી, બરાબર, 2005 નો. ઇટ ઇઝ લાઈક અ મોલ, એમાં તમને મેન્ટેનન્સ બી મળે, માનસિક ત્રાસ આપે એનો પણ ઉકેલ મળે, દહેજનો ઉકેલ મળે, એ કાયદો છે. 498 છે દહેજ માટેનો સ્પેસિફિક કાયદો છે. એ રીતે આ ગર્ભ પરીક્ષણનો કાયદો છે. કાયદા છે એક વસ્તુ છે, કાયદા પુસ્તકો મારે છે, મારી વાત સમજો તમે. આટલા કાયદા છે આ બળી મનાર બહેનને ખબર હતી? એમણે પાછી શું કર્યું કે આ આ આ જે પ્રથા છે બાવો જોઈએ છે એની એની તકલીફ ના પડે કે મારા ગયા પછી મારી દીકરીઓ દુઃખી ના થાય. હા, એટલે શી પહેલા એટલે પહેલા છોકરીને બાળી મૂકી અને જાતે બળી મરવું એટલે બહુ અઘરું કામ છે. કઈ મજાક નથી, એ મજાક નથી. પોતાની દીકરીઓને બાળવી એટલે દીકરીઓને બાળવી અને પછી જાતે બળવું એટલે હવે આટલું અઘરું કામ એને કર્યું હશે, કઈ તકલીફ થઈ હશે એને માનસિક તાણ કે બાકી. હું તો એમ માનું કે સ્ત્રી એટલે તો જગત જનની, આખી દુનિયા ચલાવે છે કોણ? જી જી જી. જે સૃષ્ટિ પેદા થાય છે અને ચાલે એ પછી જનાવરની વાત હોય, ગાયની વાત હોય, ભેંસની વાત હોય કે માણસની વાત હોય, આખી સૃષ્ટિ માદાઓ ચલાવે, સ્ત્રીઓ ચલાવે. તો એ જે ચલાવે છે એને પર કેટલું દબાણ આવ્યું હશે કે એને આ આટલું અવિચારી અને આટલું નિમ્ન કક્ષાનું આટલું ખરાબ પગલું ભર્યું. અને એને અવેરનેસ તો 100% નહીં હોય. તમે એક વસ્તુ કહો, એને આ બેન કહે છે સ્ત્રી સશક્તિકરણ, એને સશક્તિકરણ લખતા વાંચતા નહીં આવડતું હોય, ખરાબ ના લગાડતા. મારા કહેવાનો મુદ્દો, હું કોઈને ક્રિટિસાઇઝ નથી કહેતો, પણ ગામડાઓમાં કે તમે ઇન્ટિરિયરમાં જાઓ તો લોકો અભણ છે. એને પોતાનું ફાઇનાન્શિયલ ધણી કડિયા કામ કરીને કમાઈને 200 રૂપિયા રોજ લાવતો હોય, એમાં રોટલા અને શાક કરીને બનાવતી હોય, એને ખબર ના હોય સ્ત્રી સશક્તિકરણ શું ને શું ભણવું જોઈએ. બે ચીજ હોય છે, કોઈ બી ગ્રેટ ફેમિલી લઈ લો, ટીવી ને મોબાઈલ, આ બે એવી ચીજ છે કે કોઈ બી ભલે એક ટાઈમ રોટલી બિચારો ઓછી ખાતા હોય પણ સમાચાર નહીં જોતા હોય, એ સિરિયલો જોતા હશે. તમે યોગ ક્ષેમ માનવ સંસાધન સંસ્થા ચલાવો છો, મારે એ પ્રશ્ન પૂછવો છે કે તમે કયા પ્રકારના આવી રીતે પ્રોગ્રામ્સ, જે તમે કીધું કે ગામડે ગામડે કરો, કયા પ્રકારના પ્રોગ્રામ્સ કરો છો તમે? અમે લગભગ 4-5 પ્રકારના પ્રોગ્રામ કરીએ છીએ. અમે જ્ઞાનની પ્રચાર પ્રસાર માટે લગભગ 5-1 લાખ પુસ્તિકાઓ, મેં તમે કીધું ને, સ્ત્રીઓના અધિકાર, બાળકોના અધિકાર, કેદીઓના અધિકાર, એટલે પુસ્તક પ્રકાશન કરીએ છીએ. અમારું એક ત્રિમાસિક ભાવાર્થ કરીને મેગેઝિન બહાર પડે છે. અમારી હ્યુમન રાઇટ્સની બહુ સારી ડાયરી બહાર પડે છે, જે ગુજરાતની તમામ પોલીસને 10 વર્ષથી મફત આપવામાં આવે છે. ગુજરાતની પોલીસ, ગુજરાતની જ્યુડિશિયરી અને ગુજરાતના બધી જેલોમાં આપવામાં આવે. એ ઉપરાંત અમે તો આ બહેનો કહે છે પણ ગર્ભ પરીક્ષણ કે બાળકનું ના થાય એના માટે અમે પતંગો ઉપર માનવ અધિકાર છપાઈએ. સ્ત્રીઓના અધિકાર કયા છે એના માટે 1 લાખ પતંગ બનાવીએ. એ પતંગ ઉપર સ્ત્રીઓના અધિકાર લખે, ગર્ભ પરીક્ષણ ના કરવું છે, એ જ્યારે કોઈ કિન્યા બાંધે ડઢાને કે આ તો છેડ છૂટ અપાવે ત્યારે પણ વાંચે, કપાય ત્યારે પણ વાંચે. એટલે એ કામ કરીએ. જેલમાં અમે સ્કૂલો ચલાવીએ, જેલમાં સીવણ ક્લાસ ચલાવીએ, અમદાવાદની જેલ, વડોદરા જેલમાં. એટલે અમે આ બધા ઘણા કામ કરીએ છીએ, સેમિનાર કરીએ છીએ, પણ છતાં અમારી લિમિટ શું છે, અમે વર્ષમાં 15-20 સેમિનાર કરીએ, 30 કરીએ, બહુ આ ટીવી ટોક કરીએ, પણ આ તો પહોંચવાનું છે ક્યાં ક્યાં, ગામે ગામ પહોંચવાનું છે. અને મનોવૃત્તિ બદલવીને આ તો દાયકાઓની વાત છે, સદીઓની વાત છે. આ તમે માનો મનુસ્મૃતિ કેટલી જૂની, આ 2-5 હજાર વર્ષ જૂની વાત છે. આ તાત્કાલિક મનોવૃત્તિ બદલાઈ જાય, આપ સમજો મારી વસ્તુ. હજી મેં ઘણા લોકોને સાંભળ્યા કે ધરતીકંપ કેમ આવ્યો, તો કે ગોગા બાપા હાલ્યા એટલે આવ્યો. હવે એમ નથી કહેતા કે આ ધરતીકંપ સ્ત્રીઓની વાત કરે છે, આપ બી બીંગ અ ગર્લ, તો તમને ક્યાંક એવું લાગે છે કે સરકાર કે કોઈ કાયદો છે
એ પાછો પડી રહ્યો છે આ વસ્તુ માટે, આ બચાવવા માટે. તમને પહેલાથી કહું છું કે કાયદા ઇનફ કાયદા છે, ઇમ્પ્લિમેન્ટેશન એક્ઝિક્યુશન ઇઝ રિક્વાયર્ડ. અને હવે હજી હવે જાણે કે આ પાછો ફરી આઈ એમ સ્ટલિંગ ધ સેમ થિંગ કે આ જ એક્ઝામ્પલમાં એના ફેમિલી મેમ્બર્સો શુડ ટેક ઇટ અપ એન્ડ મેં કહું એબટમેન્ટ ઓફ સુસાઇડનો કેસ થવો જોઈએ એની ઉપર. યા હું કહું છું કે પેલું શું કહેવાય, સુડો શું કહેવાય, પેલું શું પેલા કોર્ટ લે કોગ્નિઝન્ટ, સુડો મોટો કોર્ટ કરી શકે છે. એટલે તમે આઈ વુડ રાધર સે કે લેટ ધ પ્રેસ ફ્લેર ઇટ અપ મોર, તમે કરો, બીજી મીડિયા કરે, એનાથી શું થશે કે એટલીસ્ટ કોઈ કોર્ટમાં જાગૃત થશે તો કોઈ સુડો સુઓ મોટો લેશે તો બી આપણને ફાયદો થશે. એટલે કમિંગ બેક ટુ ઇનફ લોઝ આર ધેર, એક્ઝિક્યુશન ઇમ્પ્લિમેન્ટેશન ઇઝ રિક્વાયર્ડ. જી રુઝાનજી ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજે અહીંયા ચર્ચા કરી કે આ રાજકોટમાં જે ગુજારી ઘટના બની છે, માતાએ પોતાની ચાર દીકરીઓ સાથે અગ્નિસ્નાન કર્યું છે. સૌથી પહેલા લોકમંચ કાર્યક્રમમાં રુઝાનજી અને રાજેન્દ્રજી આપનો આવવા બદલ ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, કાલે એક નવા વિષય સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી મને એટલે કે અંકિત રજા આપશો. નમસ્કાર.